નમસ્કાર દર્શક મિત્રો, જુલ્મ કી અવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને વાત કરીશું સમાચારની કે વડોદરા શહેરનું ભાથુજી યુવક મંડળ દ્વારા વડોદરા શહેરથી 120 કિલોમીટર દૂર આવેલા કોડિયાપાડા ગામ, કે જે ગામ ભરૂચ જિલ્લો લાગતો હોય છે, તેનો તાલુકો નેત્રંગ લાગતો હોય છે, તેવા ગામમાં અંદાજિત 700 પરિવાર રહે છે. અને જે કોડિયાપાડા ગામ છે તે ગામ જંગલિયાળ વિસ્તારમાં આવેલું છે. તેવા ગામના અંદર ભાથુજી યુવક મંડળના મિત્રો દ્વારા આજ રોજ 500 થી વધારે પરિવાર માટે ધાબળા, કપડા, બહેનો માટે સાડી, નાના બાળકો માટે ટી શર્ટ, શર્ટ, પેન્ટ, સાથે સાથે ગામમાં જે બાળકો ભણતા હોય છે તેવા બાળકો માટે નોટબુક, કલર બુક અને સ્કેચપેન જેવી વસ્તુઓ આપવામાં આવી હતી. આ કામગીરીથી ગામના નાગરિકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. અને આ કાર્યક્રમના અંદર ખાસ કરીને કોડિયાપાડા ગામના જે માજી સરપંચ હતા તે ખાસ હાજર રહ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી. સાથે સાથે જુનકી અવાજની ટીમની જે કામગીરી ત્યાં કવરેજ કરી તે કવરેજને પણ તેમને બિરદાવી હતી. અમારા સહયોગી અમિત ચૌહાણ સાથે જુનકી અવાજ ન્યૂઝ, કેડિયાપાડા, ગુજરાત. હાલ જે રાજમાર્ગની હાલ જે ચર્ચા થઈ હતી, માજી સરપંચ જે હતા તેમને પણ ચર્ચા કરી હતી, સ્થાનિક નાગરિકોએ પણ ચર્ચા કરી હતી. એ જ ચર્ચા, એ જ માર્ગ વિકાસની વાત કરીએ, કોઈ પ્રકારે વિકાસ નથી. ગામ છે, ગામ છેવાડાનું ગામ છે. આ પૂર્ણ રસ્તો જોઈ રહ્યા છો, પહાડી વિસ્તાર છે, પથ્થરવાળો વિસ્તાર છે. અડધી રાતનો કોઈ બનાવ બની જાય તો એને કેવી રીતે લઈ જવાય? નેટનો સૌથી મોટો અહીંયા પ્રોબ્લેમ છે. જો અડધી રાત્રે કંઈ બનાવ બને, કોઈને ફોન કરવાનું થાય તો કેવી રીતે થાય? ડુંગર ઉપર 3-3 કિલોમીટર સુધી ઉપર ચઢવું પડતું હોય છે અને ત્યારે જ વાત થાય. આ એક રાજમાર્ગ એવો છે કે અહીંયા પથ્થરવાળો છે, એક સાઈડ પરની માટી છે, જે માટી એકદમ બેસી ગઈ છે, ચોખ્ખી છે. એ રસ્તા પરથી હાલ બાઇક નીકળી શકે છે, પણ જેવી રીતે આ રોડ છે, રોડ પર કોઈ પણ પ્રકારે ગાડી અવર જવર કરી શકે છે. પણ તે ગાડી જે અગર ચોમાસાની વાત કરીએ તો કોઈ પણ પ્રકારે આ રસ્તા પર ઉપયોગમાં ના લેવાય તેમ સ્પષ્ટ દેખાય છે. નમસ્કાર દર્શક મિત્રો, જુલ્મકી અવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે ઉભા છે વડોદરા શહેરથી 120 કિલોમીટર દૂર આવેલા કોલિયાપાડા ગામ, કે જે કોલિયાપાડા તે ગામ છે તે ભરૂચ જિલ્લો લાગે છે અને તાલુકો જે છે નેત્રંગ લાગે છે. અને આજની વાત કરીશું કે જે અમે જે માર્ગ પર ઊભા છે, આ જ માર્ગ જે છે કોલિયાપાડાથી નેત્રંગ તાલુકામાં જતો માર્ગ છે. અને અહીંયાથી માત્ર ને માત્ર 15-16 કિલોમીટરના દૂરી પર જ નેત્રંગ તાલુકો આવે છે. અને આ એકમાત્ર એવો અહીંયા રોડ છે કોલિયાપાડાથી નેત્રંગ તાલુકામાં જવા માટે. પણ હાલ વાત કરીએ કે વિકાસની વાત કરીએ, કે જે રીતે ભરૂચનો વિકાસ વાત કરીએ, તો ક્યાંક ને ક્યાંક અહીંયા વિકાસ થયો હોય તેવું દેખાતું નથી. કેમ કે સ્પષ્ટપણે દેખાય છે કે હાલ તો ચોમાસું નથી, શરદીનો માહોલ છે, પણ રસ્તો એટલો ખરાબ છે, આજ સુધી અહીંયા રોડ રસ્તો બન્યો નથી તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક રૂપિયા એના જે મળતા છે, ક્યાંક ને ક્યાંક ચાવ થઈ ગયા હોય તેવું પણ અહીંયા લાગી રહ્યું છે. અને આપણા જોડે આજે જોયું કે ગામ જે છે કોડિયાપાડા, તેના ઘણા બધા સ્થાનિક નાગરિકો આપણી સાથે અહીંયા મોજૂદ છે અને તેમની સાથે આપણે વાત કરીશું કે તે અહીંયા શું કહેશે. અને સાથે સાથે વિનોદભાઈ છે જે માજી અહીંના સરપંચ હતા, તે પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું. તેમના ગામની શું સમસ્યા છે, શું સમસ્યા છે તમારા ગામની? અમારા ગામની સમસ્યા એ છે કે વર્ષો વીતી ગયા, કોઈ બી રસ્તાને ધ્યાન આપતા નથી. ઘણી તકલીફ પડે છે. કોલિયાપાડાથી વળકુટાપાડા જવા માટે ઘણી બધી ગાડીઓ શોર્ટકટ રસ્તો પડે છે, એટલે ઘણા બધા વાહનો અવર જવર કરે છે. ઘણી બધી રાત્રિના ગાડી દોડાવવા પડે છે. જંગલ વિસ્તાર આવેલો છે તો ઘણી તકલીફ પડે છે. પથ્થરવાળી જમીન છે, પથ્થરવાળામાં ક્યાંય મેન્ટેનિંગ થાય નહીં, ખોદકામ થાય નહીં, એટલે અમને આ પાકો ડામર રોડ થાય અને ટાવરની સુવિધા થાય, નેટવર્ક આવતું નથી. કંઈ બીમાર માણસ હોય, અમારું છેલ્લું નેત્રંગનું ગામ છે કોલિયાપાડા ગામ, નેત્રંગ તાલુકાને લગતું, પહેલાં ઝઘડિયામાં હતું, તો ઝઘડિયા માટે રસ્તો હતો જ અમારો. પણ હવે નેત્રંગ જવા માટે રાત કંઈક અર્જન્ટમાં જવું હોય તો નથી થતું. કેમ નથી થતું કે રસ્તો એકદમ ખરાબ છે અને ચોમાસામાં બધા નારા તૂટી જાય છે, તો જાય કંઈ માણસ? આમ ધોલી થઈ બી નહીં જવાય, આમ શોર્ટકટ પડે છે. અને વણખુટા હનુમાનજીનું મંદિર આવેલું છે, ઘણા બધા લોકો આવે છે, તે કાચા રસ્તે કોલિયાપાડા ગામે મૂકી દે છે વાહનો, ચાલતા ચાલતા વણખુટામાં જાય છે મંદિરે. એટલે ઘણી બધી સમસ્યા છે. રસ્તો થાય તો સારું રહે, રસ્તો થાય તો સારું રહે. ગામના સરપંચ હતા તેમની સાથે વાત કરી, સાથે આપણા જોડે એના સ્થાનિકો પણ છે. કે જે રીતે જોઈએ છે કે અમારું પોતાનું જ 120 કિલોમીટર દૂર વડોદરા શહેરથી ગામ છે, અને બાજુમાં જ જોવા જઈએ કે ભરૂચ છે, નેત્રંગ તાલુકો છે. અને નેત્રંગ તાલુકાથી માત્ર 15-16 કિલોમીટરના અંદર જ્યારે મોબાઈલના અંદર નેટ આવે તો બહુ ગંભીર દુઃખની વાત છે. કેમ કે ગામ છે 700ની આસપાસના પરિવાર અહીંયા વસવાટ કરે છે. અને આ કોલિયાપાડાનો જે માર્ગ છે ત્યાંથી જ નેત્રંગ જવાતો છે. અને
જે રીતે આગળ સરપંચે વાત કરી કે અત્યાર સુધી જે કામકાજ નથી થયા અને ખાસ વાત કરીએ કે અત્યારના સમયમાં કે જે રીતે 2021 જે કહેવાતું હોય છે, જે સાલ કહેવાતું હોય છે કે ભાઈ ઇન્ફાનું કહેવાતું હોય છે, પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ કે અહીંયા માત્ર નેત્રંગ તાલુકાના 15 કિલોમીટર દૂર આવેલા ગામમાં હાલ અહીંયા મોબાઈલનો એક પણ ટાવર નથી. તો અડધી રાત્રે કોઈ અગર બનાવ બની જાય તો તમે કેવી રીતે સંપર્ક કરો છો? હવે અમારા ગામની પરિસ્થિતિ એ છે કે અડધી રાતે કંઈ થઈ જાય તો હવે મોબાઈલ વગર નેટ પકડાય ના, અને આ નેટના હિસાબે કોઈ માણસ બાઇક પર લઈને જાય છે, બીમાર માણસને બાઇક પર લઈને જવું પડે છે, અને પછી ઘણીવાર એવું પણ બનતું હોય છે કે એ માણસ રસ્તામાં એક્સપર્ટ થઈ જાય છે. તો હવે આ મોબાઈલ વસ્તુ એવી છે કે હવા પાણી ને ખોરાક વગર માણસનું ચાલે એવું નથી, એવી રીતે મોબાઈલ વગર અત્યારે ચાલે એવું નથી. કારણ કે છોકરાઓનું ભણતર અત્યારે ઓનલાઈન ચાલે છે મોબાઈલમાં, તો હવે અહીંના જે હોસ્ટેલોમાંથી છોકરાઓ ઘરે આવતા રહેલા છે, હવે એ છોકરાઓ ભણતર માટે ક્યાં જાય? અને આ રીતે છોકરાઓનું ભણતર બહુ જ બગડે છે, માટે અમારે નેટ ટાવર અહીંયા મૂકી આપે તો ઘણી સારી વાત છે. ખૂબ ગંભીર વાત કરી કે જેવી રીતે સરકાર દ્વારા હાલ કોરોના મહામારી ચાલે છે અને કોરોના અંદર બધી સ્કૂલ કોલેજો બધું બંધ છે અને ઓનલાઈન શિક્ષણ આપવાની વાત કરે છે કે જ્યારે ઓનલાઈન શિક્ષણની વાત કરીએ તો જે શહેર છે શહેરના નાગરિકોને ઓનલાઈન શિક્ષણ મળતું હશે, પણ જ્યારે વડોદરાથી માત્ર 120 કિલોમીટર દૂર જે ગામ આવેલું છે ત્યાં આગળ નેટથી બાળકો વંચિત છે અને તેમનું જે ભણતર છે તમામે તમામ પ્રકારે હાલ ઠપ થયું છે, શિક્ષણ ઠપ થયું છે. સાથે એક ગંભીર વાત કરી કે અગર કોઈ રાત્રે બનાવ થઈ જાય તો તેને બાઇક પર લઈ જવાનું થાય ને રસ્તામાં જ ઓફ થઈ જાય, કેમ કે અહીંયાથી રસ્તો જંગલનો છે, રસ્તો ખૂબ જ ખરાબ છે. યુવાન છે, યુવાન શું કહેશો, શું અપેક્ષા રાખશો તમે? અમારો એક જ અપેક્ષા છે કે મેઈન વસ્તુ રસ્તો છે, રસ્તો હોય એટલે કે ભાઈ માણસ કંઈ કંઈ જવું હોય શોર્ટકટ રીતના. અમારે નેત્રંગ તાલુકો એટલે કે અહીંયાથી 8 કિલોમીટર પડે છે ને આમ રાત પહેલી થી આમ જે ઉંમરલા રાત પહેલી એટલે 8 ને 8 કિલોમીટર એટલે 28 કિલોમીટર જેવું થાય. એના કરતાં અમને આ રસ્તો એવી રીતે કે બની જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ને વત્તા કવરેજ અમારો ટાવર નહીં વર્ષોથી આવતો જ નહીં, મતલબ કે આવે છે પણ અહીંયાથી 2-3 કિલોમીટર ચાલતું જવું પડે ડુંગરમાં. રાત્રે ધરા 2 વાગે 3 વાગે છોકરા બે ટાવર પર જે એજ્યુકેટર છે જે શિક્ષણ ભણે છે 12 ધોરણમાં કોલેજમાં તે 2 કિલોમીટર ડુંગરમાં જઈને ભણે છે, વત્તા કે બહુ તકલીફ છે, પણ મતલબ કે આ ટાવર અને રસ્તો તૈયાર થઈ તો સારું પડે. બધાને અહીંયા એક જ માંગ છે, 700ની આસપાસ અહીંયા પરિવાર વસે છે અને તમામે તમામ નાગરિકો છે તેમની એક જ માંગ છે કે હાલ જે રોડ રસ્તાની વ્યવસ્થા છે તે કરીને આપણે, અને સાથે જે મોબાઈલ ટાવર છે કે અહીંયા અત્યાર સુધી ટાવર નથી આવ્યું કે અહીંયા નેટની કોઈ સુવિધા નથી થઈ તો બાળક ભણતી ગયા. સૌથી મોટો ભાર આવી જાય છે શિક્ષણ પર, જ્યારે શિક્ષણની વાત કરીએ ત્યારે આજના ફાસ્ટ જનરેશનના અંદર જો અગર રોડ રસ્તા જેવી સુવિધા ના મળતી હોય તો ક્યાંક ને ક્યાંક જે રીતે સરકાર જે વિકાસની વાત કરે છે ક્યાંક ને ક્યાંક એ વિકાસની વાત અહીંયા ખોખલી લાગે છે. અહીંયાની વાત હું અહીંયા સમાપ્ત કરીશ અમારા સહયોગી વિનુભાઈ સાથે. ચૌહાણ અમિત, ચુનકી ન્યૂઝ, વડોદરા.